કોજન્ટ ઓનલાઈન પોર્ટલ પર ફી કઈ રીતે ભરવી, સૌપ્રથમ વિદ્યાર્થીના મોબાઈલ અને ઈમેલમાં આવેલ ફીની લિંક digitalgujarat.gov.in કોજન્ટ તેના પર ક્લિક કરવું. સ્ટેપ નંબર 1, અહીં દર્શાવ્યા પ્રમાણે સ્ક્રીન ડિસ્પ્લે થશે. અહીં રજીસ્ટર કરેલ મોબાઈલ અથવા આઈડી સિલેક્ટ કરવું. ફીસ ટાઈપ સિલેક્ટ કરીને ગેટ ઓટીપી તેના પર ક્લિક કરવું. સ્ટેપ નંબર 2, અહીં દર્શાવ્યા પ્રમાણે સ્ક્રીન ડિસ્પ્લે થશે. અહીં ઓટીપી પાસવર્ડ એન્ટર કરીને વેરીફાઈ પર ક્લિક કરવું. સ્ટેપ નંબર 3, અહીં દર્શાવ્યા પ્રમાણે સ્ક્રીન ડિસ્પ્લે થશે. તેમાં નામ, સ્ટુડન્ટ આઈડી, પાસિંગ યર, મોબાઈલ નંબર, સેમેસ્ટર અને રકમ આ વિગત ડિસ્પ્લે થશે. વિગત ચેક કરી લેવી. જો આ બધી વિગત બરાબર હોય તો પે લખેલું હશે તેના પર ક્લિક કરવું. સ્ટેપ નંબર 4, અહીં દર્શાવ્યા પ્રમાણે વિગત ડિસ્પ્લે થશે. ટ્રાન્ઝેક્શન નંબર, નામ, મોબાઈલ નંબર, કેટેગરી, જેન્ડર અને ચૂકવવાપાત્ર રકમ એ વિગત બરાબર ચેક કરી લેવી. વિગત બરાબર હોય તો આઈ એગ્રી સિલેક્ટ કરવું અને સબમિટ પર ક્લિક કરવું. સ્ટેપ નંબર 5, અહીં દર્શાવ્યા પ્રમાણે સ્ક્રીન ડિસ્પ્લે થશે. અહીં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ, નેટ બેન્કિંગ, યુપીઆઈ વગેરેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ માંથી કોઈ વિકલ્પ પસંદ કર્યો હોય તો કાર્ડની વિગત ભરવી. કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, CVV નંબર વગેરે વિગત લખવી અને ત્યારબાદ કન્ફર્મ પેમેન્ટ તેના પર ક્લિક કરવું. સ્ટેપ નંબર 6, અહીં દર્શાવ્યા પ્રમાણે સ્ક્રીન ડિસ્પ્લે થશે. જો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ વગેરેમાંથી પેમેન્ટ કરવાનું હોય તો આ પ્રમાણે વિગત આવશે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. એ ઓટીપી અહીં એન્ટર કરવો અને મેક પેમેન્ટ તેના પર ક્લિક કરવું. જો ઓટીપી ન આવ્યો હોય તો રીસેન્ડ ઓટીપી કરવું. નેટ બેન્કિંગ કે યુપીઆઈ માંથી પેમેન્ટ કરવાનું હોય તો તે મુજબ પ્રોસેસ કરવી. સ્ટેપ નંબર 7. પેમેન્ટ થયા બાદ અહીં દર્શાવેલ વિગત આવશે, જેમાં ટ્રાન્ઝેક્શન આઈડી, કેન્ડિડેટનું નામ, બેંક રેફરન્સ નંબર, ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર, ટ્રાન્ઝેક્શન એમાઉન્ટ વગેરે વિગત ડિસ્પ્લે થશે અને ટ્રાન્ઝેક્શન સ્ટેટસ સક્સેસ બતાવશે. અહીં સ્ક્રીનમાં દર્શાવ્યા પ્રમાણે પ્રિન્ટ યોર કોલેજ રિસિપ્ટ તેવું લખેલું હશે. તેના પર ક્લિક કરવાથી ફી રિસિપ્ટ પ્રિન્ટ આઉટ થશે. તો આ રીતે ફીની પ્રોસેસ અહીં કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ કેટલીક અગત્યની સૂચનાઓ જોઈએ તો કોલેજ, સંસ્થા, યુનિવર્સિટી વગેરેની સૂચના મુજબ જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ, ફોટો અને ફી રિસિપ્ટ વિદ્યાર્થીએ સંસ્થામાં જમા કરાવવાના થશે. જો સાયબર કાફે કે અન્ય કોઈની પાસે ઓનલાઈન ફી ભરવાની હોય તો વિદ્યાર્થીએ રૂબરૂ હાજર રહેવું અને શક્ય બને તો પેમેન્ટનું સ્ટેપ જાતે કરવું, તેમજ એટીએમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેની કોઈપણ વિગતો, નંબર, એક્સપાયરી ડેટ, સીવીવી વગેરે અજાણ્યા વ્યક્તિઓને આપવા નહીં.